नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग ऑल ऑफ यू, केम छो बदा? फाइन, ओके। छेले आपणे धोरण 12માની અંદર પદાર્થના ચુંબકત્વના પ્રકાર જોઈ ગયા હતા, એના પદાર્થના ગુણધર્મ વિશે પણ જોઈ ગયા હતા। મુખ્યત્વે ત્રણ પ્રકારના ચુંબકીય પદાર્થો હોય, ડાયામેગ્નેટિક પદાર્થ, ફેરોમેગ્નેટિક પદાર્થ અને પેરામેગ્નેટિક પદાર્થ। એમાંથી આપણે લાસ્ટ ટાઈમ બે વસ્તુ જોઈ ગયા હતા, ડાયા અને પેરા। તો છેલ્લો પ્રકાર બાકી છે, છેલ્લો પ્રકાર જોઈ લ્યો। નેક્સ્ટ આવે છે ફેરો મેગ્નેટિક પદાર્થ। કયો આવે છે? ફેરો મેગ્નેટિક પદાર્થ। મિત્રો યાદ રાખજો, ખાસ ફેરો મેગ્નેટિક પદાર્થ એવો છે કે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પદાર્થને મુકતા, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પદાર્થને મુકતા તે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર અનુભવે। જો ફેરોમેગ્નેટિક પદાર્થ પ્રબળ ચુંબકીય ક્ષેત્ર અનુભવતો હોય તે ક્યાં જશે? નિર્બળથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરશે। તો ફેરોમેગ્નેટિક પદાર્થ નિર્બળથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે। તો આમાં ફરક શું છે? તો ફેરોમેગ્નેટિક પદાર્થ ની અંદર દરેક આવેલા પરમાણુ ની ચુંબકીય ચાક માત્રા કોઈ દિવસ શૂન્ય હોતી નથી। એનો મતલબ ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર આવેલા પરમાણુઓ એ ચુંબકીય ચાક માત્રા ધરાવે છે। ફેરોમેગ્નેટિક પદાર્થમાં આવેલા દરેક પરમાણુ ચુંબકીય ચાક માત્રા ધરાવે છે, તો દરેક પરમાણુ એક ચોક્કસ વિસ્તારમાં એકબીજાને રેખસ્થ થઈ જાય છે। એક ચોક્કસ વિસ્તારમાં દરેક પરમાણુઓ જો એક રેખાસ્થ થઈ જતા હોય તો એ વિસ્તારને ડોમેઇન કહેવાય। શું કહેવાશે? વિસ્તારને ડોમેઇન। અને આ જે ડોમેઇન છે, એક રેખાસ્થ ગોઠવાય છે, એક રેખાસ્થ ગોઠવવા માટે તમારે ક્વોન્ટમ શાસ્ત્રનો અભ્યાસ કરવો પડે, જે તમારે આપેલ ચેપ્ટરમાં કેનો કોન્સેપ્ટ આપેલો નથી। તો જે ચોક્કસ વિસ્તારમાં દરેક પરમાણુની ચુંબકીય ચાક માત્રા એકબીજાને રેખાસ્થ થઈ જાય એને શું કહેવાય છે? ડોમેઇન। ડોમેઇનની સાઈઝ કેટલી હોય? લગભગ 1 મિલીમીટર ક્રમની ડોમેઇન સાઈઝ હોય છે। અને આ ડોમેઇનમાં 10^11 જેટલા પરમાણુ આવેલા હોય, ડોમેઇનમાં 10^11 જેટલા પરમાણુ આવેલા હોય। હવે જો વાતચીત કરવામાં આવે આગળ, તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં દરેક પરમાણુઓ, દરેક ડોમેઇન અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાયેલા હોય, તો દરેક પરમાણુ, દરેક ડોમેઇનમાં રહેલા પરમાણુઓની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાયેલા છે, બધા એક સમાન દિશામાં ગોઠવાયેલા છે નહીં? તો ક્યારે છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં। તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં દરેક ડોમેઇન અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાયેલા છે, જેના કારણે પદાર્થનું સમગ્ર મેગ્નેટાઇઝેશન કેવું થશે? ઝીરો। સમગ્ર પદાર્થનું મેગ્નેટાઇઝેશન શૂન્ય થાય। દરેક ડોમેઇનનું મેગ્નેટાઇઝેશન શૂન્ય છે નહીં, દરેક ડોમેઇન મેગ્નેટાઇઝેશન ધરાવે છે, પરંતુ સમગ્ર પદાર્થ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં મેગ્નેટાઇઝેશન ધરાવતો નથી। પણ જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરી કરવામાં આવે, તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરી કરવામાં આવે તો દરેક ડોમેઇનમાં રહેલા પરમાણુઓ
એક રેખસ્થ થવાનો પ્રયત્ન કરશે. જ્યારે દરેક પરમાણુ એક રેખસ્થ થવાનો પ્રયત્ન કરશે ત્યારે દરેક ડોમેનમાં રહેલા પરમાણુઓ એક રેખસ્થ થવાનો પ્રયત્ન કરે ત્યારે આ જે ડોમેનની સાઈઝ હતી ડોમેન ધીમે ધીમે મોટો બનશે. ડોમેન ધીમે ધીમે મોટો બને એનું કદ વધે, ડોમેનનું કદ વધશે. એક સમયે સમગ્ર પદાર્થ એક ડોમેનમાં સમાઈ જાય. એક પદાર્થ જ્યારે સમગ્ર ડોમેનમાં સમાઈ જાય, જ્યારે સમગ્ર પદાર્થ એક જ ડોમેનમાં સમાઈ જાય ત્યારે પદાર્થ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન ધરાવે છે તેમ કહી શકાય. શું કહેવા છે? સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થને મૂકવામાં આવે છે ત્યારે ડોમેનમાં રહેલા દરેક પરમાણુઓ એકબીજાને રેખસ્થ થવાનો પ્રયત્ન કરશે. જ્યારે એક રેખસ્થ થવાનો પ્રયત્ન કરશે ત્યારે ધીમે ધીમે ડોમેનની સાઈઝ વધવા લાગશે. બધા ડોમેન એકબીજામાં ધીમે ધીમે ઓવરલેપ થતા લાગશે. એક સમયે આ ડોમેન વધતા વધતા શું થઈ ગયો? એક સમગ્ર મોટો ડોમેન બની ગયો. ત્યારે સમગ્ર પરમાણુની ચુંબકીય ચાર્જ માત્રા એકબીજાને સંપૂર્ણ 100% એક રેખસ્થ થઈ ગઈ. ત્યારે પદાર્થ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન ધરાવે છે તેમ કહી. હવે ધારો કે આપેલ તબક્કામાંથી શું કરવામાં આવે? બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરતા જ્યારે પદાર્થ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થઈ જાય પછી શું કરવામાં આવે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રને દૂર કરી દેવામાં આવે. જ્યારે પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાંથી દૂર કરવામાં આવે ત્યારે બે તબક્કા થશે. પહેલો તબક્કો, બીજો તબક્કો. જો પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાંથી દૂર કરવામાં આવે અને જો પદાર્થ ચુંબકત્વ જાળવી રાખે તો એ પદાર્થને કહેવાશે કાયમી ચુંબક. જો ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે અને જો પદાર્થ ચુંબકત્વ જાળવી રાખે તો તેવા પદાર્થને શું કહેવાય છે? કાયમી ચુંબક કહેવામાં આવે છે. કાયમી ચુંબકના એક્ઝામ્પલ છે એલ્નિકો, એલ્યુમિનિયમ, નિકલ, લોખંડ, કોપર ને કોબાલ્ટ. આ બધા છે એક્ઝામ્પલ કાયમી ચુંબકના. બીજી તમને વાત કરવામાં આવે તો આ જે કાયમી ચુંબક છે, કાયમી ચુંબક માટે એની રિટેન્ટિવિટી, કોઅર્સિવિટી અને સાપેક્ષ પરમીએબિલિટી ખૂબ જ વધારે હોય. ક્લિયર? હવે બીજી વસ્તુ છે, જો ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે અને પદાર્થ ચુંબકત્વનો ગુણધર્મ ગુમાવી બેસે તો તેવા પદાર્થને નરમ ચુંબક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નરમ ચુંબક. એમાં પણ નરમ ચુંબકમાં બીજા એક્ઝામ્પલ આવે છે, ધારો કે વિદ્યુત ચુંબક. વિદ્યુત ચુંબક પણ નરમ ચુંબકમાં આવી શકે. ત્યાર પછી એક નવો સંબંધ આવે છે. જો મારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે, તાપમાન ધીમે ધીમે વધારવામાં આવે. જો તાપમાન વધારવામાં આવે અને ફેરોમેગ્નેટિક પદાર્થ એ જો પેરામેગ્નેટિક પદાર્થમાં બદલાઈ જાય, જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થના ગુણધર્મો પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય તો તેવા તાપમાનને ક્યુરી તાપમાન કહેવામાં આવે છે. શું કહું છું? ક્યુરી તાપમાન. શું કહેવાશે? ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી શેમાં લઈ જવામાં આવે, પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતર કરવામાં આવે તો તે તાપમાનને શું કહેવાશે? ક્યુરી તાપમાન કહેવામાં આવે છે. સૂત્ર લખવું હોય તો કાયમ બરાબર સી છેદમાં ટી માઇનસ ટી ઝીરો. કાયમ બરાબર સી બાય ટી માઇનસ ટી ઝીરો. ટી ઝીરો છે એ ક્યુરી તાપમાન કહેવાશે. ક્લિયર? હવે જો
પેરામેગ્નેટિક પદાર્થની વાતચીત કરવા દેવામાં આવે તો પેરામેગ્નેટિક પદાર્થની અંદર તાપમાન વધતા પદાર્થ ચુંબકત્વનો ગુણધર્મ ધીમે ધીમે ગુમાવી બેસે. ક્લિયર છે કે ડાઉટ આમાં? હા કે ના? એક બીજો પદાર્થ છે એ લોસ્ટોન. લોસ્ટોન પણ એક કાયમી ચુંબકનો એક્ઝામ્પલ છે. ક્લિયર? તો આ વાતચીત થઈ ગઈ મિત્રો ફેરોમેગ્નેટિક પદાર્થની આપણે વાતચીત કરી. ક્લિયર? હવે જે નેક્સ્ટ થિયરી આવે છે આના જ ઉપરથી એ થિયરી જોઈ લઈએ ભેગા. જોઈએ એ મને માં આવે છે હવે બી એચ વકર કહેવાય હિસ્ટેરિસિસ લૂપ. બી એચ વકર અથવા કહેવાશે હિસ્ટેરિસિસ લૂપ. ધ્યાન આપજો મિત્રો ખાસ, ફેરોમેગ્નેટિક પદાર્થની જો વાતચીત કરવા દેવામાં આવે તો ફેરોમેગ્નેટિક પદાર્થ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન ધરાવતો નથી. આપણે લાસ્ટ ટાઈમ જોઈ ગયા હતા શું કામ કે દરેકે દરેક ડોમેન દરેક ડોમેનની પરિણામી ચાક માત્રા એ અસ્તવ્યસ્ત દિશામાં ગોઠવાયેલી હોવાથી કુલ પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય થાય છે. એટલા માટે જો ફેરોમેગ્નેટિક પદાર્થને મારે ચુંબકત્વ પ્રાપ્ત કરાવવું હોય મારે તેને ક્યાં મૂકવો પડે? એટલે સોલિડોઇડમાં મૂકવો પડે. ધ્યાન આપજો પહેલા ખાસ. તો આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. પેલા શું હશે? પ્રારંભિક ચુંબકીય ક્ષેત્ર ઝીરો હશે તો મેગ્નેટાઇઝેશન કેવું છે? ઝીરો. પછી એને ક્યાં મૂકવામાં આવે? સોલેનોઇડમાં મૂકવામાં આવે. જો ફેરોમેગ્નેટિક પદાર્થને સોલેનોઇડમાં મૂકવામાં આવે અને જો પ્રવાહ પસાર કરવા દેવામાં આવે તો ધીમે ધીમે ચુંબકીય ક્ષેત્ર વધશે, મેગ્નેટાઇઝેશન પણ વધશે. હવે મારો આને આલેખ દોરવો હોય તો ધ્યાન આપજો ખાસ. પહેલા આ છે H, આ છે B. BH વક્ર કહું છું. તો BH વક્ર માટે સૌપ્રથમ પ્રવાહ કોઈ જાતનો પસાર કર્યો નથી. H નું સૂત્ર શું કહેવાય? H બરાબર NI. N કહેવાશે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. તમે ધીમે ધીમે પ્રવાહ પસાર કરાવશો. પ્રારંભિક તબક્કામાં પ્રવાહ ઝીરો છે. પ્રવાહ ઝીરો હોય તો આપણને ચુંબકીય ક્ષેત્ર મળતો નથી. પ્રવાહ વધારવામાં આવશે તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધશે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધશે તો ચુંબકીય ક્ષેત્ર પણ વધશે. હા કે ના? સૂત્ર કયું હતું? B બરાબર મ્યુ ઝીરો એન આઈ મ્યુ ઝીરો એચ. તો પ્રવાહ વધારવામાં આવે તો ચુંબકીય તીવ્રતા પણ વધશે. ચુંબકીય તીવ્રતા વધશે તો ચુંબકીય ક્ષેત્ર પણ વધશે. ધીમે ધીમે ચુંબકીય ક્ષેત્ર વધે. એક સમય એવો આવશે કે પ્રવાહ મેક્સિમમ થવાથી એચ પણ કેવું થઈ જશે? મેક્સિમમ. એચ મેક્સિમમ થશે ત્યારે બી પણ મેક્સિમમ થઈ જશે એને કહેવાશે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. તો જ્યારે એચ મહત્તમ થશે ત્યારે બી પણ મહત્તમ થઈ જશે. બી મહત્તમ થઈ જશે ત્યારે કહેવાશે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. પછી પ્રવાહ ઘટાડવામાં આવે તો ચુંબકીય તીવ્રતા ઘટશે તો ચુંબકીય ક્ષેત્ર પણ ઘટશે. પણ માર્ગ બદલાશે, માર્ગ પ્રતિવર્તી પ્રક્રિયા છે નહીં. પ્રવાહ ઘટાડવામાં આવે, પ્રવાહ ઘટાડવામાં આવે તો બીજી રીતે કહી શકીએ આપણે. હજી પ્રવાહ વધારવામાં આવે કોના કરતા? મેક્સિમમ પ્રવાહ કરતા વધારવામાં આવે ત્યારે એચ અને બી કેવા રહેશે?
પરમાણુ જ્યારે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન પદાર્થ પ્રાપ્ત કરી લે છે ત્યારે જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન પ્રાપ્ત કરી લે ત્યાર પછી જો તમે પ્રવાહ વધારશો તો કઈ ચુંબકીય ક્ષેત્ર તીવ્રતા H અને ચુંબકીય ક્ષેત્ર B માં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળતો હોતો નથી ત્યાર પછી આ પ્રક્રિયા પહેલી હતી પ્રક્રિયા બીજી પ્રક્રિયા ત્રીજી એમાં એમાં પ્રવાહ ઘટાડવામાં આવે પ્રવાહ ઘટાડવામાં આવશે તો H ઘટશે B પણ ઘટશે પણ પ્રતિવર્તી પ્રક્રિયા થશે નહીં નો મતલબ માર્ગ કેવો હશે બીજો ચાલો ધીમે ધીમે ઘટાડશો ધીમે ધીમે ઘટાડ્યું આ સમય એવો આવ્યો કે ત્યાં એચ પ્રવાહ ઝીરો થઈ જશે તો એચ પણ ઝીરો થઈ જશે પણ બી ઝીરો થતો નથી જે બિંદુ પાસે પ્રવાહ ઘટાડતા એક સમય એવો આવશે પ્રવાહનું મૂલ્ય શૂન્ય કરી દઈએ પ્રવાહનું મૂલ્ય શૂન્ય કરી દઈએ છતાં પણ પદાર્થ ચુંબકીય ક્ષેત્રનો ગુણધર્મ ગુમાવતો નથી હા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એજ શૂન્ય થઈ જાય છે તો તેવા બિંદુને રિટેન્ટિવિટી કહેવામાં આવે છે આ બિંદુનો શું કહેવાશે રિટેન્ટિવિટી ત્યાર પછી ફરી પાછું પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે પ્રવાહ દિશા ઉલટાવવામાં આવે લખું છું અહીંયા પ્રવાહ 0 H 0 B 0 થતા નથી એને શું કહેવાશે રિટેન્ટિવિટી પરંતુ પ્રવાહની દિશા ઉલટાવતા પ્રવાહ દિશા ઉલટાવી પાછો પ્રવાહ વધારવામાં આવે પ્રવાહ વધારવામાં આવશે ત્યાં ફરી પાછો H વધશે અને B હજુ ઘટશે પ્રવાહ ઉલટાવવામાં આવે પ્રવાહની દિશા ઉલટાવતા પ્રવાહ વધારવામાં આવે એ જ વધારવામાં આવશે છતાં પણ બી શું થાય છે ઘટે છે પ્રવાહ હજી વધારશો તો એ જ હજુ વધશે એ સમય બી કેવા થઈ જશે ઝીરો હજી દિશા ઉલટાવી આપણે પ્રવાહ દિશા ઉલટાવી તો આ બિંદુ મળશે આપણને ત્યાં શું થશે પ્રવાહ છે ઉલટાવેલી દિશામાં એ સમય H પણ વધે છે એ સમય B કેવા થઈ જાય છે 0 એ બિંદુને શું કહેવાય છે કોર્સિવિટી તો બે બિંદુ આવી ગયા રિટેન્ટિવિટી અને કોર્સિવિટી લગભગ રિટેન્ટિવિટી નું મૂલ્ય બુકમાં આપેલું હશે 1.2 ટેસ્લા ની આસપાસ 1.2 ટેસ્લા ની આસપાસ કદાચ 1.2 પણ હોઈ શકે કદાચ 1.5 પણ હોઈ શકે પણ બુકમાં તમને 1.2 લગભગ આપેલા હશે સામે કોર્સિવિટી પણ આપેલા હશે લગભગ 90 ની આસપાસ લગભગ કેટલા હશે 90 ની આસપાસ હવે ત્યાં પછી ફરી પાછા સાલેક્સ જોઈ લેજો પહેલા આવો આલેખ આવશે ફરી પાછો પ્રવાહ વધારવામાં આવે એ શું મળશે આપણને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળશે મતલબ શું કહેવાય આ વધારવામાં આવે કેટલું કરવામાં આવે મેક્સિમમ તો એચ પણ કેવા મળશે મેક્સિમમ તો શું મળશે ફરી પાછું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન ફરી પાછું શું કરવામાં આવે પ્રવાહ દિશા ઉલટાવવામાં આવે પ્રવાહ દિશા ઉલટાવવામાં આવે તો એનો મતલબ કહેવાય પ્રવાહ ઘટાડવામાં આવે પ્રવાહ ઘટાડવામાં આવશે તો એચ પણ ઘટશે બી પણ ઘટશે પ્રક્રિયા પ્રતિવર્તી થશે નહીં આ બિંદુ શું કહેવાશે રિટેન્ટિવિટી ફરી પાછો આગળ જઈએ આ બિંદુ કયું કહેવાશે કોર્સિવિટી તો આવી પ્રક્રિયા તમે જો પુનરાવર્તન કરી રાખશો સાયકલ કન્ટિન્યુ ચાલ્યા કરશે ફાઇનલી આપણને આલેખ કેવો મળશે આવો આલેખ મળશે ક્લિયર ઓકે ના ઓકે હવે એમને મજો યાદ આવે તો નેક્સ્ટ થિયરી આવે છે ચુંબક કેમ બનાવવા ચુંબક કેમ બનાવવા
કોની વાત કરું છું? કાયમી ચુંબકની વાત કરું છું. મારે જો કાયમી ચુંબક બનાવવા હોય તો કાયમી ચુંબક બનાવવા માટે મારે શું કરવું પડશે? સૌપ્રથમ ચુંબકને, સોરી, ફેરોમેગ્નેટિક પદાર્થને ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવી. જો ફેરોમેગ્નેટિક પદાર્થને ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવી તેને શું કરવામાં આવે? સખત ટીપવામાં આવે તો શું થશે? જો તેને સખત ટીપવામાં આવે તો તે ચુંબકત્વ પ્રાપ્ત કરી શકે. પેલો રસ્તો થઈ ગયો કે ફેરોમેગ્નેટિક પદાર્થને ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવી, તેના પર સખત હથોડી મારી ટીપવામાં આવે તો પણ પદાર્થ ચુંબકત્વ પ્રાપ્ત કરી શકે. આવી ટ્રિક લગભગ 400 વર્ષ પહેલા હતી. તમને બુકમાં એનો ડાયાગ્રામ આપેલો હશે, માત્ર જાણકારી માટે હતું. બીજી ટ્રિક એ છે, પદાર્થનો એક છેડો પકડી બીજા છેડાને સતત ચુંબક વડે ઘસવામાં આવે. જો બીજા છેડાને તમે સતત ચુંબક વડે ઘસશો તો પણ તમે ચુંબકત્વ પ્રાપ્ત કરાવી શકો. ક્લિયર? ત્રીજી વસ્તુ, સોલેનોઇડમાં પ્રવાહ પસાર કરાવી. સોલેનોઇડમાં પ્રવાહ પસાર કરાવી તમે પદાર્થમાં ચુંબકત્વ પ્રાપ્ત કરાવી શકે. તો આ ત્રણ મેથડ છે. પહેલી મેથડ, પદાર્થને સખત ટીપવામાં આવે. બીજી મેથડ, એનો એક છેડો સખત ઘસવામાં આવે. ત્રીજી મેથડ, સોલેનોઇડમાં પ્રવાહ પસાર કરવા દેવામાં આવે. ક્લિયર? પછી ચુંબકત્વની વાત કરવામાં આવે, કાયમી ચુંબક. તો કાયમી ચુંબક માટે દ્રવ્યની પરમીએબિલિટી કેવી હોવી જોઈએ? ખૂબ જ વધુ હોવી જોઈએ. દ્રવ્યની પરમીએબિલિટી ખૂબ જ વધારે હોય તો રિટેન્ટિવિટી પણ કેવી હશે? ખૂબ જ વધારે હોવી જોઈએ. સાથે સાથે કોર્સિવિટી પણ કેવી હોવી જોઈએ? ખૂબ જ વધુ હોવી જોઈએ. તો કાયમી ચુંબક બનાવવા માટે તમારે ત્રણ વસ્તુ ધ્યાન રાખવાની છે. ખાસ દ્રવ્યની પરમીએબિલિટી મ્યુ ખૂબ જ વધારે, પરમી સમજી, રિટેન્ટિવિટી પણ ખૂબ જ વધારે, કોઅર્સિવિટી પણ કેવી હોવી જોઈએ? ખૂબ જ વધારે. શું કામ ત્રણે ત્રણ માળા વસ્તુ શું કામ વધારે રાખવી પડે? એક તો કાયમી ચુંબકત્વ જાળવી રાખવા માટે, કાયમી ચુંબકત્વ જાળવી રાખવા માટે, ઉપરાંત તાપમાન અને પ્રવાહની અસર ઘટાડવા માટે. તાપમાન લગભગ કેવું હોવું જોઈએ? તે સ્વતંત્ર થઈ જવું જોઈએ, તાપમાન સાથે કઈ ફેરફાર થવો જોઈએ નહીં. ક્લિયર? ત્યાર પછી આની હિસ્ટેરિસિસ સાયકલ, હિસ્ટેરિસિસ સાયકલ કેવી હોય? ખૂબ જ જાડી હશે, ખૂબ જ જાડી હશે અને પછી ઊંચી હશે. ત્યાર પછી જો મારે એક્ઝામ્પલની વાત કરવી હોય તો એલ લિખો, એલ્યુમિનિયમ, નિકલ, લોખંડ, કોપર, કોબાલ્ટ. બીજી વાત કરવી હોય તો એક છે લોસ્ટોન પથ્થર. જે લોસ્ટોન પથ્થર છે એ પણ કાયમી ચુંબકત્વ બનાવવામાં ઉપયોગી છે. બીજી વાત કરવી હોય તો મારે નરમ ચુંબક, નરમ લોખંડ માટે તમે શું બનાવી શકશો? નરમ ચુંબક બનાવી શકો. નરમ ચુંબક કોને કહેવાશે? પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાંથી દૂર કરવામાં આવે, પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાંથી દૂર કરવામાં આવે તો તે ચુંબકત્વનો ગુણધર્મ ગુમાવી બેસે છે. ક્લિયર? એમાં શું હશે? એક્ઝામ્પલ છે સ્ટીલ, નરમ ચુંબક કહું છું. એક્ઝામ્પલ કયું લઉં છું? સ્ટીલ. સ્ટીલમાં પણ રિટેન્ટિવિટી કેવી હશે? લોખંડ કરતા
વધુ સ્કિનમાં રિટેન્ટિવિટી લોખંડ કરતા કેવી છે વધુ છે પણ કોર્સિવિટી કેવી હશે ઓછી હશે કોર્સિવિટી કેવી હશે એની ઓછી ત્યાર પછી લઈએ વિદ્યુત ચુંબકો શું લઈએ વિદ્યુત ચુંબકો તો વિદ્યુત ચુંબકોની જો વાત કરવામાં આવે તો વિદ્યુત ચુંબકો સોલેનોઇડમાં પ્રવાહ પસાર કરવા દેવામાં આવે સોલેનોઇડમાં પ્રવાહ પસાર કરવામાં આવે તો ફેરોમેગ્નેટિક પદાર્થ ચુંબકત્વ પ્રાપ્ત કરશે જેવો સોલેનોઇડમાં પ્રવાહ બંધ કરવામાં આવશે ફરી પાછો ફેરોમેગ્નેટિક પદાર્થ ચુંબકત્વ ગુમાવશે પ્રવાહ પસાર કરાવશો તો ચુંબકત્વ પ્રાપ્ત થાય પ્રવાહ પસાર નહીં કરાવો ચુંબકત્વ પ્રાપ્ત થશે નહીં એક્ઝામ્પલ તરીકે ડોરબેલ હા કે ના જે ડોરબેલ છે સ્વિચ દબાવશો તો બેલ વાગશે સ્વિચ મૂકી દેશો બેલ વાગશે પછી ટેલિફોનમાં આવતો ડાયાફ્રામ જે ટેલિફોનમાં આવતો ડાયાફ્રામ છે એ પણ એક વિદ્યુત ચુંબકત્વનો જ પ્રકાર છે ક્લિયર તો ઘણા બધા વિદ્યુત ચુંબકત્વના પણ ઉપયોગો આપણે જોઈ શકાય વ્યવહારમાં ક્લિયર છે કે ડાઉટ આમાં નથી ને જો કાયમી ચુંબકની વાત કરવા દેવામાં આવે તો એમાં લગભગ કેટલી હશે પારગમ્યતા 1000 કરતા પણ વધારે હશે જોઈ લેજો લેક્ચર કન્ટિન્યુ છે જો ત્યાર પછી આવે એમાં એમાં જે ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ બાકી છે જે મેં તમે જોઈ લઈએ અત્યારે પછી ચેપ્ટરનું પુનરાવર્તન કરી નાખીએ જો સેજ લાસ્ટ એક્ઝામ્પલ આઈ થિંક ઉદાહરણ નંબર 11 મો હતો ફેરોમેગ્નેટિક લોખંડમાં એક ડોમેન સમઘન આકારનું છે જેની બાજુ 1 માઇક્રોમીટર લંબાઈની છે આ ડોમેનમાં રહેલા આયન પરમાણુની સંખ્યા ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ અને ડોમેનનું મેગ્નેટાઇઝેશન શોધો આયનનો પરમાણ્વીય દર 55 ગ્રામ પ્રતિ મોલ અને તેની ઘનતા 7.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ દરેક આયન પરમાણુની ડાયપોલ મોમેન્ટ 9.27 10^-24 એમ્પિયર મીટર સ્ક્વેર છે તેમ ધારો શું કે રકમ આપેલા ફેરોમેગ્નેટિક પદાર્થ ફેરોમેગ્નેટિક પદાર્થમાં એક ડોમેન સમઘન આકારનું છે ડોમેન કેવું છે સમઘન છે બાજુનું માપ કેટલું છે L is equal to 1 માઇક્રોમીટર લખી શકાય 10^-6 મીટર ડોમેનમાં રહેલા પરમાણુની સંખ્યા ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ અને ડોમેનનું મેગ્નેટાઇઝેશન શોધો શું કીધું છે રકમમાં ડોમેનમાં રહેલ પરમાણુની સંખ્યા એન શોધવાની છે ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ મહત્તમ ડાયપોલ મોમેન્ટ એને કહેવાય છે એમ મેક્સિમમ શોધવાના છે ડોમેનનું મેગ્નેટાઇઝેશન કહેવાય છે કેપિટલ એમ જે પણ શોધવાના છે લોખંડ માટે આયર્નનું પરમાણ્વીય દળ એને કહેવાય છે M0 55 ગ્રામ પ્રતિ મોલ જો ગ્રામને કિલોગ્રામમાં ફેરવીએ તો 55×10^-3 કિલોગ્રામ પ્રતિ મોલ એન આફ્ટર ઘનતા એવી છે
અંધારો કેટલા આપ્યા છે 7.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. જો મારા ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું હોય તો 10^-3 કિલોગ્રામ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10^-2 મીટર. જો ઘન કરવામાં આવે તો કેટલા કે આવશે -2, -3, -6 મીટર ક્યુબ. લખી નાખો સેજ 10^-6 મીટર ક્યુબ. -6 ઉપર આવે તો +6, તો +6 -3 +3 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. મિત્રો આપણને બધાને એસઆઈ સિસ્ટમ પ્રમાણે એકમ કન્વર્ટ કરતા આવડતા હોવા જોઈએ. ઉપરાંત શું આપ્યું છે, દરેક પરમાણુની ડાયપોલ મોમેન્ટ, પરમાણુની ડાયપોલ મોમેન્ટ એમ આપ્યા છે 9.27 × 10^-24 એમ્પિયર મીટર સ્ક્વેર. મિત્રો આ તમારી થઈ ગઈ રકમ. દાખલો સાવ સિમ્પલ છે, સૌપ્રથમ જોઈ લ્યો. આપણને આમાં કે પરમાણુ દળ આપ્યો છે, એવોગેડ્રો અંક આપ્યો છે નહીં. મિત્રો આપણને એવોગેડ્રો અંકની કિંમત ખબર હોવી જોઈએ બધાયને, 6.023 × 10³ ઘાત. ક્લિયર? હવે સૌપ્રથમ લંબાઈ આપી છે, સમઘન છે. સમઘન શું હોય? કદ. શું કામ? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો લખી શકાય ઘનતા પરથી ડોમેનનું કદ v શોધવા માટે લખી શકાય ઘનતા, એક જ મિનિટ છે ભેગા ભેગ, ઘનતા પરથી ડોમેનનું કદ v, ઘનતા અને ડોમેન પરથી શું લખી નાખીએ પેલા, ઘનતા રો અને કદ v પરથી કુલ દળ m ટોટલ શોધવા. તો લખી શકાશે ઘનતા રો બરાબર દળ m છેદમાં કદ v. v કેટલો લખી શકાશે? કદ એટલે કે ભાઈ લંબાઈનો ઘન. લખી શકાય l ઘન છેદમાં છે આ બાજુ આવ્યા તો અંશમાં. રો કેટલા આપ્યા છે? 7.9 × 10^3. એલ કેટલા છે? 10^-6 આખાનો પાછો ઘન. લખી શકાય 7.9 − 6 નો ઘન − 18 + 3 − 15. લખી શકાશે કિલોગ્રામ. હવે મારે જોઈએ છે જો દળ કેટલું હોય, m બરાબર m0 બરાબર પરમાણુ દળાંક, તો પરમાણુ સંખ્યા કેટલી કહેવાશે? n બરાબર na કહેવાશે એવોગેડ્રો અંક. તો દળ કેટલું છે m ટોટલ, તો પરમાણુ સંખ્યા n ટોટલ કેટલી? તો લખી શકાય n ટોટલ બરાબર m ટોટલ ઇન્ટુ na છેદમાં m0. m ટોટલ કેટલા છે? 7.9 × 10^-15. na કેટલા છે? લખી શકાય 6.023 × 10³ ઘાત. m0 કેટલા છે? 55 × 10^-3. તો સંખ્યા કેટલી મળશે આપણને મિત્રો? સેજ જોઈ લ્યો, 7.9 × 6.023 / 55 કેટલા મળશે? 0.86 5. ઘાત જોવો તો -3 ઉપર આવે તો +3, 23 ને 3 26, 26 માંથી 15 જાય તો 11 વધશે. તો લખી શકાશે પોઈન્ટ બદલાવો તો એક જગ્યા જમણી તરફ જાય તો માઇનસ ઘાતમાં પ્લસ ઘાતમાં ઘટાડો 11 6 એટલે કેટલા કહેવાશે? 10. આન્સર નંબર પહેલો. પછી ડાયપોલ મોમેન્ટ શોધવા માટે કુલ પરમાણુની ડાયપોલ મોમેન્ટ લખી શકાશે
m net is equal to तो m maximum बराबर कुल संख्या n बराबर into दरेक परमाणु ने चाक मात्रा m तो लिखी सका से कितना छे m टोटल 8.65 × 10⁻¹⁰ m कितना छे कहेंगे चाक मात्रा ओके 9.27 × 10⁻²⁴ करो जी कैल्सियम कैलकुलेशन 8.65 × 9.27 = 80.18 10 − 24 = −14 एक घात बदलाव हो तो जो एक जगह बदला से माइनस घात में घटाडो तो लिखी सकाय 8 × 10⁻³ एकम लखो हो तो एम्पियर इंटू मीटर स्क्वेर क्लियर आंसर नंबर बीजो हमें मतलब शो जो है मैग्नेटाइजेशन लिखी सकाय कुल चुंबकीय डाइपोल मोमेंट छेद में कुल कद लखी सकाय एम मैक्सिमम छेद में वी एम मैक्सिमम छेद में शो कहवाय लंबाई नो घन 8 × 10⁻³⁷ एल केटला छे 10⁻⁶ आखा नो पाछो क्यूब तो 8 6 13 18 ऊपर आवे तो प्लस 18 18 ओछा 13 એટલે 10⁵ એકમ આવશે એમ્પિયર પ્રતિ મીટર આ તમારો જવાબ આવી ગયો ક્લિયર દાખલામાં કઈ અઘરું છે નહીં તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 5 સંપૂર્ણ પૂરું કરીએ છીએ માત્ર ને માત્ર થિયરી અને તેના ઉદાહરણના દાખલા પૂરા કરી રહ્યા લોકડાઉન ખુલશે સ્કૂલ ખુલશે પછી આપણે સ્વાધીનના દાખલા ક્લાસરૂમની અંદર જોઈશું ત્યાં સુધી તમે જાતે સ્વ પ્રયત્ન કરજો કે તમને જાતે દાખલા કેટલા આવડી જાય છે ક્લિયર જેથી કરીને આપણે ઇન ફ્યુચર ક્લાસરૂમમાં ટાઈમ ઓછો ડિસ્ટર્બ કરવો પડે ક્લિયર તો આપણે મિત્રો 1 થી 5 ચેપ્ટર પૂરા કર્યા બે શાસ્ત્ર પૂરા કર્યા સ્થિતિવિદશાસ્ત્ર અને ગતિમાનવિદશાસ્ત્ર હવે જે નેક્સ્ટ થિયરી આવશે નેક્સ્ટ ચેપ્ટર એ ચુંબક અને એની એપ્લિકેશન બેઝ ઉપર આધારિત હશે ક્લિયર અને ખાસ અત્યાર સુધીનો કન્સેપ્ટ બધો ક્લિયર કરી નાખજો ઓકે થેન્ક યુ વેરી મચ